બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ. શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી. અમદાવાદમાં માસ્કના દંડ મુદ્દે રકઝક થતી જોવા મળી રહી છે. પોલીસ કર્મીએ યુવતીને લાફો માર્યો હોવાનો એક વિડીયો વાયરલ થયો છે. એક યુવકનો પોલીસ માસ્કના દંડને લઈને ગાડીમાં બેસાડે છે અને તેની સાથે રહેલી યુવતી એ બાબતે રકઝક કરે છે, ત્યારે પોલીસ કર્મી યુવતીને બે લાફા ઝીકી દે છે. એક મહિલા પર પોલીસકર્મી હાથ ઉપાડી શકતો નથી, છતાં પણ તે યુવતીને લાફા મારે છે. વિડીયોમાં જે ગાડી દેખાય છે તેના પર અમદાવાદ સિટી પોલીસ લખેલું છે. તો આ જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તમે જોઈ શકો છો કે જેમાં માસ્કનો દંડ ઉઘરાવવા માટે પોલીસે જ્યારે આ ગાડીના ડ્રાઈવર એટલે કે જે યુવક તેમાં સવાર હતો તેને પકડ્યો, ત્યારે એ યુવકની સાથે જે યુવતી હતી તેણે પોલીસ સાથે રકઝક કરી અને તેને લઈને પોલીસે આ યુવતીને બે લાફા ઝીકી દીધા. મામલો થોડો ઉગ્ર બનતો દેખાઈ રહ્યો છે. બંને વચ્ચે ખૂબ બોલાચાલી થાય છે. પછી પોલીસકર્મી આ યુવતીને બે લાફા ઝીકી દે છે. એક મહિલા પર પોલીસકર્મી હાથ ઉપાડી શકતો નથી, છતાં પણ તે યુવતીને લાફા મારે છે. આ વિડીયોમાં જે ગાડી દેખાય છે તેના પર અમદાવાદ સિટી પોલીસ લખેલું છે. વધુ માહિતી સાથે સંવાદદાતા નવીન ઝા જોડાયા છે. નવીન, જે વિડીયો વાયરલ થયો છે જેમાં એક પોલીસકર્મી અને યુવતી વચ્ચેની જે રકઝક છે એ દેખાઈ રહી છે, આ કયા વિસ્તારનો છે તેને લઈને કોઈ પડતાલ સામે આવી છે? પંકજ, નવરંગપુરા વિસ્તારમાં આવેલ એચએલ કોલેજ પાસેનો આ વિડીયો હોવાનું સામે આવ્યું છે. જે મામલે માસ્કને લઈને માથાકૂટ ચાલી રહી હતી, જે યુવકને ગાડીમાં બેસાડવામાં આવી રહ્યા હતા ત્યારે આ યુવતી વચ્ચે પડી અને મામલો શાંત પડે અને જે દંડની રકમ છે તે લઈ જવા દેવા માટેની વાત કરી રહી છે. પરંતુ ત્યારે જે પોલીસકર્મી છે તેને યુવતીને બી બે લાફો મારી દીધા. અને ખરેખર કોઈ બી યુવતીને અથવા મહિલાને અરેસ્ટ બી કરવી હોય, પકડવું હોય અથવા કઈ બી કાર્યવાહી કરવી હોય તો મહિલા પોલીસની હાજરી ખૂબ જ જરૂરી છે. પરંતુ અહીંયા જે લાફો મારવાનો વિડીયો વાયરલ થયો છે અને તેને લઈને નવરંગપુરા ડીસીપી મતલબ કે ઝોન 1 ડીસીપીએ તપાસના આદેશ પણ આપી દીધા છે. નવીન, આ રીતે કોઈ યુવતી પર દંડ ઉઘરાવવાને લઈને પોલીસ યુવતી પર આ રીતે હાથ ઉપાડી શકે ખરી? આ માટે કોઈ ફરિયાદ થઈ છે ખરી, અથવા જે કાર ચલાવતો હતો એ યુવક અથવા યુવતી તરફથી કોઈ ફરિયાદ થઈ છે? પણ સામાન્ય અને સ્વાભાવિક વાત છે કે યુવક અને યુવતી બંને જો ગુનો બી કર્યો હોય તો પોલીસ પાસે કોઈ સત્તા નથી મારવાની. પોલીસ તેને હાથ ના લગાડી શકે, પોલીસ તેને કાયદાકીય રીતે કાર્યવાહી કરી શકે, ફરિયાદ દાખલ કરી શકે, પોલીસ રૂકાવટમાં જે ફરજના રૂકાવટમાં જે પોલીસ કાયદો લગાવે છે એ લગાવી શકે. પરંતુ આ રીતે જાહેરમાં લાફો મારવો તે ગેરવાજબી છે. અને જે રીતે યુવતીને લાફો માર્યો છે સવાલ જરૂરથી ઉભા થાય છે. મહિલાઓને લઈને મોટી વાતો પણ કરવામાં આવે છે તેમની સુરક્ષાને લઈને, ત્યારે પોલીસ ખુદ જો લાફો મારે તો સવાલ જરૂરથી ઉભો થાય છે. વિડીયો ખૂબ જ વાયરલ થયો છે તેને લઈને પોલીસ સામે કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી રહી છે. પંકજ જી, નવીન આભાર માહિતી આપવા માટે. તો પોલીસે મહિલાને આ રીતે માર માર્યો છે. દંડ ઉઘરાવતી વખતે રકઝક થઈ હતી, માસ્ક નહોતો પહેર્યો યુવકે અને તેની સાથે જે યુવતી હતી તેણે પોલીસ સાથે રકઝક કરી હતી. આ જે વિડીયો છે એ અમદાવાદના નવરંગપુરા વિસ્તારની એચએલ કોલેજ પાસેનો હોવાની હાલ તો પુષ્ટિ થઈ છે. અને જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું છે કે હાલ આ મામલે પોલીસ હવે તપાસ કરી રહી છે, કારણ કે પોલીસ અધિકારી આ રીતે મહિલાને મારી ન શકે, તેને કોઈપણ પ્રકારનો ગુનો કર્યો હોય તો તેની સામે કાયદેસરના પગલાં ભરી શકે છે. ઉત્તરાયણમાં દોરાથી ગળા કપાતા ત્રણના મોત થયા છે. વડસર બ્રિજ પાસે બાઇક સવારનું દોરાથી ગળું કપાઈ ગયું. ઘટના સ્થળે લોહીના ખાબોચિયા ભરાતા અરેરાટી વ્યાપી ગઈ. બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું. બાબુભાઈ બારિયા નામના યુવકનું મોત નિપજ્યું. પાંચે બાઇક પર ઘરે જઈ રહ્યો હતો યુવક અને દાહોદનો આ યુવક વડોદરામાં મજૂરી કામ કરતો હતો. ઉત્તરાયણમાં દોરાથી ગળા કપાતા ત્રણના મોત થયા છે. વડસર બ્રિજ પાસે એક બાઇક સવારનું પતંગના દોરાથી ગળું કપાઈ ગયું અને ઘટના સ્થળે જ લોહીના ખાબોચિયા ભરાઈ ગયા. બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું છે. બાબુ બારિયા નામનો આ યુવક કે જે બાઇક પર ઘરે જઈ રહ્યો હતો. સંવાદદાતા અંકિત વડોદરાથી અમારી સાથે જોડાયા છે. અંકિત, આજે બાઇક સવાર યુવકનું ઘટના સ્થળે મોત થયું છે, શું વધુ વિગતો આવી રહી છે આ અંગે? જી બિલકુલ પંકજ, ઉત્તરાયણના પર્વ નિમિત્તે જે લોકો પતંગ ચગાવતા હોય છે તે કપાયેલી દોરા જે દોરા હોય છે તે રસ્તા પર પડ્યા હોય છે. આજે વડસર પાસે એક બાઇક સવાર ત્યાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યાં દોરો વચ્ચે આવતા એનું ગળું કપાઈને ઘટના સ્થળ પર જ એમનું મૃત્યુ થયું હતું. આ યુવક જે છે તે દાહોદનો છે અને અહીં આગળ વડોદરામાં મજૂરી કામ કરતો હતો. જોકે આ કરુણ ઘટના સામે આવતા સમગ્ર દુઃખદ માહોલ સર્જાયો છે. જી અંકિત, આભાર માહિતી આપવા માટે.
ઉત્તરાયણના દિવસે કાયદાનું ઉલ્લંઘન અમદાવાદમાં જોવા મળ્યું. શહેર પોલીસે જાહેરનામા ભંગ બદલ 67 ગુના દાખલ કર્યા. 71 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. માસ્ક ન પહેરનાર અને થૂંકનાર 1561 લોકો દંડાયા છે. પોલીસે 15,61,000 દંડ વસૂલ કર્યો છે. કરજણના ચોરંદા ગામમાં ફાયરિંગની ઘટના બની છે, જેમાં એકનું મોત થયું છે. શિકાર કરવા માટે આવેલો શિકારી ખુદ શિકાર બની ગયો. નીલ ગાયનો શિકાર કરવા આવેલી ટોળકીએ કર્યું ફાયરિંગ અને આ ફાયરિંગમાં ટોળકીના શખ્સનું ઘટનાસ્થળે મોત થયું. શિકાર કરવા મારેલી ગોળી છાતીની આરપાર થઈ ગઈ. ભરૂચના જંઘાર ગામની શિકારી ટોળકી સાથે આ ઘટના બની. શિકારી ટોળકીના આસિફ જંગારિયાવાલાનું મોત થયું છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં તેનો મૃતદેહ ખસેડાયો છે. હત્યાની આશંકાને પગલે મૃતદેહનું પેનલ પીએમ કરાવશે. કરજણ પોલીસે હોસ્પિટલ પહોંચીને હાથ ધરી છે તપાસ. ગુજરાત કેડરના આઈપીએસ એકે શર્મા પરત ફર્યા છે. 31 જાન્યુઆરીએ થાય છે નિવૃત્ત. સીબીઆઈમાં હતા જોઈન્ટ ડિરેક્ટર, કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશનમાં હતા. સરકારના વિશ્વાસુ રહ્યા છે. નિવૃત્તિ પહેલા તેમણે ડીજીનું પ્રમોશન મળી શકે છે. અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની ચૂંટણી 29 જાન્યુઆરીએ યોજાશે અને મતદાન થવાનું છે. ત્યારે 5 વર્ષની મુદત પૂર્ણ થતાં હવે આ ચૂંટણી યોજાઈ રહી છે. 21 બેઠકો માટે ચૂંટણી યોજાશે. ભાજપના નેતા દિલીપ સંઘાણીએ નોંધાવી છે ઉમેદવારી. મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ચૂંટણી બિનહરીફ થવાનો સંઘાણીનો દાવો. બાવીસ તારીખ ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી તારીખ છે અને સરકારી રાહે 22 તારીખે જાહેર કરશે, પરંતુ ફોર્મ ભરવાની છેલ્લી તારીખે જે ફોર્મ ભરાના છે એની સામે કોઈ ફોર્મ નહીં ભરાતા, બિનહરીફ થાય એ સ્વાભાવિક છે. ગાંધીનગરમાં ખેડૂતોના સમર્થનમાં કાલે કોંગ્રેસ ધરણાનો કાર્યક્રમ આપી રહી છે. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આ ધરણા યોજાશે અને કોંગ્રેસ ઉજવશે કિસાન અધિકાર દિવસ. કૃષિ કાયદો, મોંઘવારી સહિતના મુદ્દે ધરણા કરશે. બપોરે 12 થી 5 ના સમયે આ ધરણાનો કાર્યક્રમ આપવામાં આવશે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ આ ધરણા કાર્યક્રમમાં જોડાશે. જૂનાગઢના કેશોદમાં ટ્યુશન ક્લાસ ચાલુ હોવાનું સામે આવ્યું છે. ટ્યુશન કોચિંગ ક્લાસ શરૂ હોવાનું સામે આવ્યું. ધોરણ 10ના વિદ્યાર્થીઓને અપાતું હતું શિક્ષણ. સરકારની સૂચના પ્રમાણે ક્લાસ ચાલુ છે એવું સંચાલકે રટણ કર્યું છે. અમે બધી ગાઈડલાઈનનું પાલન કરી અને માત્ર ધોરણ 10ના વિદ્યાર્થીઓને અમે કોચિંગમાં બોલાવીએ છીએ. દરેક વિદ્યાર્થીને અમે કોચિંગમાં દાખલ થાય ત્યારે અમે એને ટેમ્પરેચર ગનથી ટેમ્પરેચર માપી અને અંદર ગાર્ડની પછી ત્યારબાદ સેનિટાઈઝ કરી અને ક્લાસમાં અમે એને વ્યવસ્થિત ડિસ્ટન્સ રાખી અને બેસાડીએ છીએ અને મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓને અમે બેસાડતા હોઈએ છીએ અને અમે એની પણ ખૂબ તકેદારી રાખીએ છીએ.